મિત્રો નમસ્કાર રોજ કંઈક એકાદું પાનું લખું અને પછી વાંચું છું આજે માણસના ઈરાદા ઉપર લખ્યું છે આપણે બોલીએ સત્ય સત્યમે જઈએ તે સત્ય અને અસત્યની લડાઈ યુગો પુરાણી છે સત્ય ક્યાંક ગવાય ક્યાંક થોડુંક હાંફે ક્યારેક થોડુંક કંટાળે પણ સત્ય ક્યારેય હારતું નથી કારણ સત્ય સાથે વિશુદ્ધ ઈરાદો હોય છે સત્ય સાથે ઈશ્વર હોય છે અસત્યની સાથે પ્રપંચ હોય કપટ હોય કારણ કે અસત્ય છે એ સાધન પવિત્રતામાં માનતું નથી એટલે જે પરિણામ મેળવે છે એ સમષ્ટિને લાગુ પડે એવું ન હોય પણ વ્યક્તિ માટે વ્યક્તિના સ્વાર્થ માટે હોય છે ત્યારે આ જે સત્ય છે એ માત્ર શુદ્ધ ઈરાદો રાખીને લડતું હોય છે આ જેની તાકાત હોય છે ચાણક્ય લડવા નીકળ્યો ત્યારે શું હતું ચાણક્ય પાસે મગજની ધનની સત્તા તેની સામે એકલો ચાણક્ય લડ્યો એની પાછળનું કારણ ચાણક્ય પાસે બે ગુણ હતા એક એ બધામાં સંભાવનાઓ જોતો અને બીજી બાબત એ હતી એનો ઈરાદો વિશુદ્ધ હતો એનો સ્વાર્થ નતો એને રાજ્ય જોતું ન હતું એટલે શુદ્ધ ઈરાદા ઉપર મેં થોડુંક લખ્યું છે વાંચું છું તમારી ચતુરાઈ અને હોશિયારી કામમાં આવતી નથી પરંતુ તમારું સત્ય અને નિષ્કપટતા જ તમારી પાસે અને તમારી સાથે કાયમ ઊભી રહે છે હોશિયાર તિસ્મારકાઓ અને બલીઓને પણ પાપ પછાડીને ભોય ભેગા કરે છે અને નિષ્કપટ નિર્દોષ તથા સત્ય અને ન્યાયિક રીતે જીવવાવાળો ભલો ભોળો સાદો માણસ ક્યાંય મુશ્કેલી વગર અને અદૃષ્ટ શક્તિની જાત જાતની મદદ વગર પાર ઉતરી જાય છે એટલે તમે તિસ્મારકા હોવો હોવા જરૂરી નથી તમારું હોશિયાર અને ચતુર હોવું પણ ફરજિયાત નથી તમે કાબા અને કુટિલ નહીં હોવો તો પણ ચાલી જશે પરંતુ તમારામાં પાપ ન હોવું જોઈએ અંદરથી વિશુદ્ધ હેતુવાળા હોવા જોઈએ ઈરાદો શુદ્ધ જોઈએ સ્વાર્થ ન હોવો જોઈએ અન્યાય ન હોવો જોઈએ અને જેવા અંદર હો એવા જ બહાર હોવા જોઈએ કોઈ કપટ કોઈ સાથે પ્રપંચ ન કરતા હશો અને બસ ઈરાદો પવિત્ર હશે ત્યારે જોજો હુંડી તમારી સાંભળો ભરી જશે બધું સરસ રીતે પાર ઉતરી જશે પ્રસંગ ઉકેલાઈ જશે મુદો મૂળ જગ્યાએ પહોંચી જશે ને બધું ક્ષેમ કુશળ પાર ઉતરી જશે આ તાકાત પવિત્ર ન્યાય સત્ય અને નિષ્કપટ હૃદયની છે હૃદય વિશુદ્ધ રાખો મનમાં ક્યાંય અને કોઈ સાથે પાપ ન રાખો ન તો કોઈ કપટ રાખો હા સાવધાન રહો સાવધા રહો સતર્ક રહો અને દક્ષ રહો તે શાસ્ત્રની વિધિ અને શાસ્ત્રનો સંદેશ છે પરંતુ પાપ કોઈને છોડતું નથી સ્મારકાઓ પણ પાપની ચુંગાલમાંથી બચી નથી શકતા આવા માણસો પોતાને બહુ હોશિયાર બાહુબલી કાબા ચતુર અને શાણા સમજે છે પરંતુ તેની આ વૃત્તિના કારણે જ કુદરત તેની સાથે ક્યારેક એવો ખેલ માંડે છે કે એક સાધે અને તેર તૂટે અને સવરું નાખે અને ઊંધું પડે આવું વિરાટ રાક્ષસોનું પણ થાય અને ક્યાંક નાના નાના વિશ્વમાં જીવતા જગતમાં પણ પ્રત્યેક વેળાએ અને પ્રત્યેક જહામાં આવું જોવા જળશે સત્યનો હંમેશા જય જય ઘોષ થાય છે વિશ્વા વિશ્વાસ તમારી બુદ્ધિ પર અને તેના તર્કમાં ચાહે તેટલો હોય પણ કામ તો જીવનની નિષ્કપટતા નિર્દોષતા સત્ય ન્યાય અને ભલાઈ વૃત્તિ જ આવે છે ખરું કામ તો કોઈ અદૃષ્ટ વ્યવહારો જ કરે છે બહારનું બળ લાગે ભલે જોરુંકું પરંતુ જ્યારે ઘટનાક્રમ ગોઠવાય છે ને ત્યારે ખબર પડે કે જ્યાં જ્યાં બચવાને પામવા પ્રયત્ન કરતો હતો ત્યાં જ તે હાર્યો ને ગુમાવ્યું જે તેણે બીજા માટે ખાડા ગાર્યા હતા તેમાં જ તે પડ્યો અને જે ઝાડ જે ઝાડ તેણે બીજા માટે બિછાવી હતી તેમાં જ તે ફસાયો પુરાયો અને જે સીધો સાદો અને સરળ હતો તે સીધી જ લીટીમાં સરળતાથી તેના મુકામે પહોંચી ગયો મિત્રો કોઈ અદૃષ્ટ શક્તિ જેને ઋગ્વેદની અંદર ઋત કીધું છે જે બે વતા બે બરાબર ચાર જ કરે ન ત્રણ કરે કે ન પાંચ કરે આવો એક વિશ્વ કાનૂન આપણને ક્યાંક નોંધી રહ્યો છે આપણને ક્યાંક નિહાળી રહ્યો છે અને સતત અને સતત આપણા ઈરાદાઓને ટકોરા જેવા તપાસીને અને પછી આપણને પરિણામ આપતો રહ્યો છે બાકી વિશ્વનો કોઈ માણસ આપણો દુશ્મન થાય અથવા વિશ્વનો કોઈ માણસ આપણને મદદ કરવા આવે એ વાતમાં માલ નથી એ બધા નિમિત્ત છે માત્ર આપણું શૈલ આપણું ચારિત્ર આપણો ઈરાદો એ પાકો હોય વિશુદ્ધ હોય સાધન પવિત્રતા હોય તો કોઈ તાકાત નથી કે સત્યને હરાવી શકે જય હિન્દ જય ભારત